મહત્વપૂર્ણ સમાચારો તરફ. તો અમદાવાદના સીપીએ કે સિંહ ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા હતા. ગૃહ રાજ્યમંત્રીના આદેશ બાદ સીપી ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા હતા. સેટેલાઇટ ગેંગરેપના કેસની તપાસ મુદ્દે સમગ્ર રિપોર્ટ મેળવવામાં આવશે. જે પ્રમાણે પીડિતાએ આરોપ લગાવવામાં આવ્યા છે. પીડિતા દ્વારા એડિશનલ ડીજીપી જે કે ભટ્ટ સામે અનેક સવાલો ઉભા કર્યા છે. તેને લઈને ગૃહ રાજ્યમંત્રીના આદેશ બાદ સીપી પહોંચ્યા છે. ત્યાં સેટેલાઇટ ગેંગરેપને લઈને તપાસના આદેશ સોંપવામાં આવ્યા છે. તો એ કે સિંહ ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ ખાતે પહોંચ્યા છે. જે પ્રમાણે પીડિતાએ અનેક આક્ષેપો કર્યા છે. તેને વારંવાર ઊંધા સીધા અને અભદ્ર શબ્દોનો જે રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો તપાસમાં, તો સાથે જ એડિશનલ ડીજીપી જે કે ભટ્ટ સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેને લઈને ખાસ કરીને સીપી ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા છે. તો ગૃહ રાજ્યમંત્રીના નિવેદન બાદ આદેશથી સીપી ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા છે. ખાસ કરીને આ સમગ્ર કેસ છે તેની તપાસને લઈને તેઓ ક્રાઇમ બ્રાન્ચ ખાતે પહોંચ્યા છે. જો સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો ચાલુ કાર્ય યુવતી સાથે નહેરુનગરમાં જે રીતે બળાત્કાર કરવામાં આવ્યો હતો, થોડા દિવસ પહેલા આ યુવતીને ઇન્સ્ટાગ્રામ પર વિભત્સ ફોટા પણ મોકલવામાં આવ્યા હતા. અને થોડા દિવસ પહેલા જ ફોટો મોકલીને ₹50,000ની માંગણી પણ કરવામાં આવી હતી. ખાસ કરીને જે રીતે ઘટના સામે આવી છે, એક યુવતી કે જે પીડિતા છે, જેને સાથે પોતાના મિત્રો દ્વારા વિભત્સ કૃત્ય કરવામાં આવી રહ્યું છે. તેને લઈને હવે એડિશનલ ડીજીપી સામે પણ સવાલો ઉભા થયા છે. એડિશનલ ડીજીપી જે કે ભટ્ટ સામે આ યુવતીએ સવાલો ઉઠાવ્યા છે, જે તપાસમાં સંપૂર્ણપણે ઉલટા સવાલો કરવામાં આવ્યા હતા. તેને લઈને હાલ સીપી ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા છે. તો જો સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો સમગ્ર મામલો છે જે નહેરુનગર સેટેલાઇટ વિસ્તારમાં બન્યો હતો. યુવતીને તેના જ મિત્રો દ્વારા અપહરણ કરીને તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. તો સાથે જ તેના અન્ય મિત્રો પણ તેમાં સામેલ હતા. આ અંગે વધુ વિગતે વાત કરવા જોડાયા છો સંવાદદાતા જયંતિ. જયંતિ, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સેટેલાઇટ વિસ્તારનો જે ગેંગ રેપ છે તે હવે નવા વણાકો આવી રહ્યા છે એક પછી એક. ખાસ કરીને ડીજીપી પર પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે. હાલ સીપી પહોંચ્યા છે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે. શું જ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? જી દીક્ષિતા, ચોક્કસ જણાવી દઉં કે જે આખો મામલો છે, આજ સવારે જે પીડિતાએ જે આક્ષેપો લગાવ્યો છે પોલીસ ઉપર, અને એ આક્ષેપો લઈને આખો માહોલ ગરમાયો છે ને. અત્યારે અમદાવાદના પોલીસ કમિશનર થી લઈ પન્ના મોમાયા છે, તમામ જે અધિકારીઓ છે જે આ તપાસ સાથે સંકળાયેલા છે, તમામ અધિકારીઓ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની અંદર એક અંગત મીટિંગ થઈ રહી છે અને એમાં તમામ કડીથી કડી જે નાની નાની વિગતો છે એને એકત્ર કરવામાં આવશે અને સત્ય શું છે તેને બહાર લાવવાનો પ્રયાસ કરશે. ખાસ કરીને જે ગૃહ વિભાગ દ્વારા જે આદેશો અપાયા છે એ આદેશોને સંદર્ભે અને જે પીડિતાએ જે આજે આરોપ આપ્યો છે, જે પોલીસ ઉપર આરોપ આપવામાં આવ્યો છે, એ સંદર્ભે લઈને આખી એક મીટિંગ મળી છે. ક્રાઇમ બ્રાન્ચે અને પોલીસ કમિશનર ખુદ અહીંયા હાજર રહ્યા છે અને આખી તપાસ ઝીણવટપૂર્વક કરવામાં આવે છે. ખાસ કરીને પન્ના મોમાયા પણ આ કેસ સાથે સંકળાયેલા છે. પન્ના મોમાયા પણ હમણાં જ આવ્યા છે અને તમામની અંદર મીટિંગ ચાલુ છે અને શક્ય છે કે થોડી વારમાં જે મીટિંગના અંશો બહાર મીડિયા સમક્ષ પણ જણાવવામાં આવશે કે ખરેખર સત્ય શું છે અને જે આક્ષેપો લગાવાયા છે એ આક્ષેપો કેટલા અંશે સાચા છે, શું છે, એ તમામ વિગતો થોડી વાર પછી ખ્યાલ આવી શકે એમ છે. જયંતિ, ખાસ કરીને જો પીડિતાની વાત કરવામાં આવે તો પીડિતા દ્વારા પણ આ બાબતને લઈને ચેટ ડિલીટ કરવામાં આવી હતી. તો સાથે જ કહી શકાય કે ગૌરવનું અત્યારે એનાલિસિસ ચાલી રહ્યું છે. ગૌરવની પણ ચેટની ડિટેલ્સ કાઢવામાં આવી રહી છે. કોઈક ખાસ કડી મળી રહી છે? જે ચોક્કસ જણાવી દઉં કે અત્યારે જે આખી તપાસ છે અને બહુ ઝીણવટપૂર્વક તપાસ થઈ રહી છે અને જે મોબાઈલના ડેટા છે, જે ચેટિંગ થયું છે અને જે એકબીજા સાથે સંપર્કમાં હતા કે કેમ, જે વાતો થઈ છે, જે પણ વાતો છે તમામ પ્રકારની જે ઝીણવટપૂર્વક અત્યારે તપાસ થઈ રહી છે. હજુ સુધી કોઈ કડી મળી નથી. જે નક્કર પુરાવાઓ જોઈએ છે એવા પુરાવાઓ ક્યાંક ને ક્યાંક પોલીસને મળતા નથી. ક્યાંક ને ક્યાંક જે કડી બંધાઈ રહી છે, કડી તૂટી રહી છે, પ્રોપર જે વેમાં જવું જોઈએ હજુ સુધી પોલીસને ક્યાંક ને ક્યાંક જે પીડિતા જે આરોપો લગાવે છે, જે પ્રૂફ હોવા જોઈએ કે જે પોલીસે એકત્ર કરવાનો છે, ક્યાંક ને ક્યાંક એમાં ચૂક થઈ રહી છે. એના માટે અત્યારે પૂર્વ તપાસ ચાલી રહી છે અને શક્યતા છે કે અત્યારે પોલીસ કમિશનર પણ આવેલા છે અને આખી મીટિંગના અંશે ખ્યાલ આવશે કે ખરેખર સત્ય શું છે, કયા કેટલા અંશે પોલીસ પુરાવાઓ એકત્ર કરવામાં સફળ રહી છે, જે આરોપી ઝડપાયો છે એનું શું નિવેદન છે એ પણ શક્ય છે કે થોડી વારમાં પણ ખ્યાલ આવશે. જી.
એક સવાલ એ પણ થાય છે જયંતિ કે જે રીતે ગઈકાલે જે તપાસ કરવામાં આવી હતી, યામિની નું જે પાત્ર છે જે સામે આવ્યું હતું, ત્યારબાદ યામિની ની ધરપકડ નથી થઈ, માત્ર ને માત્ર તેની સાથેથી જવાબ લઈને તેને છોડી મૂકવામાં આવી હતી તેવું પણ સામે આવ્યું હતું. જે સૌથી શંકાનો સૌથી મોટો વિષય છે, કારણ કે જે રીતે આક્ષેપ લગાવે છે અને જે યુવતીએ જે રીતે ફરિયાદ કરી છે, જે સૌથી આ મામલો છે એ દિલ્હી પછીનો સૌથી ગંભીર મામલો ગણવામાં આવે છે, અને જે યામિની નામની જે યુવતી છે એના પર આરોપ લગાવવામાં આવે છે. યામિની ઉપર આરોપ લગાવ્યો છે કે એમને 50,000 ની માંગણી માટે વારંવાર એ ફોન કરતી હતી, ચેટ કરતી હતી ને આખા કેસમાં એ સામેલ હતી, એટલે છતાં પણ યુવતીને છોડી મૂકવામાં આવી છે. નિવેદન લઈને, નિવેદન શું લેવાયું છે હજુ સુધી કોઈએ બહાર આવીને જાણ નથી કરી, પણ યુવતીની જે પૂછપરછ કરવી જોઈએ, પૂછપરછ કરી પોલીસ દ્વારા છોડી મૂકવામાં આવી છે, એટલે શક્ય છે ત્યાં પણ કંઈક રંધાઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. કારણ કે જે જે આરોપી છે એ આરોપીને છોડી મૂકવા પછીનો જે આખો માહોલ છે એ ગરમાયો છે, અને જે પીડિતા છે એને પણ બહુ મોટા આક્ષેપો જે પોલીસ ઉપર કર્યા છે કે એને ધમકી આપવામાં આવે છે, ધમકાવીને એનું નિવેદન બદલવા માટે કહેવામાં આવે છે, અને પીડિતાનું સ્પષ્ટપણે જે નિવેદન આપ્યું છે એમ એ કહી રહી છે કે મને ફોર્સફુલી આ બધી વાત માટે એગ્રી કરવામાં આવી રહી છે, એટલે ક્યાંક ને ક્યાંક અંદર કંઈક રંધાઈ રહ્યું એવું લાગી રહ્યું છે. ખાસ કરીને જે પીડિતાને જે આરોપી છે એને છોડી મૂકવામાં આવી છે એના ઉપર પણ ક્યાંક ને ક્યાંક સવાલ અને શંકા ઉઠી રહી છે. ખાસ કરીને એક પછી એક નવા વણાકો આવી રહ્યા છે. ગઈકાલે યામિની દ્વારા પણ એવું નિવેદન આપવામાં આવ્યું કે સ્કોર્પિયો કારમાં અપહરણ નહોતું કરવામાં આવ્યું, ત્યારે આજે ખુદ પીડિતા એવા આક્ષેપ કરી રહી છે કે તેને દબાણ કરવામાં આવી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક પોલીસને આ સમગ્ર કેસમાં ગોળ ગોળ ફેરવવામાં આવી રહી છે કે પોલીસ સાચી કડી સુધી ન પહોંચી શકે તેવા પણ પ્રયાસો થઈ રહ્યા છે. હજી ચોક્કસ જે રીતે આખી વાત છે એમાં જે પોલીસની જે કામગીરી છે, જયારે યામિનીએ આખી એની ચેટિંગ આપી છે, જે પોલીસનું કહેવું છે કે જે પીડિતા છે એને ચેટિંગ કેટલાક ડિલીટ મારે છે, જયારે યામિનીએ કેટલાક ચેટિંગના સ્ક્રીનશોટ્સ આપ્યા છે, આ બંનેની મિલાવટ ક્યાંક ને ક્યાંક આ બંનેમાં ક્યાંક તફાવત પોલીસને દેખાઈ રહ્યો છે, એ 100% સાચી વાત છે કે એમાં ક્યાંક ને ક્યાંક ચેટિંગમાં પણ તપાસ ક્યાંક પ્રોબ્લેમ દેખાઈ રહ્યો છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે પોલીસ દ્વારા પીડિતાને ધમકાવવામાં આવે, પીડિતાને વગર વધારાનું પૂછવામાં આવે અને એનું જે નિવેદન છે એ બદલવા માટે એને મજબૂર કરવામાં આવે, એ સૌથી મોટો સવાલ છે. આ સવાલે આજે સવારથી જ આખા ગુજરાતને હચમચાવી મૂક્યું છે, કારણ કે પોલીસ ઉપર આરોપ એક પીડિતાએ આપ્યો છે, જે પોલીસે જે તપાસ કરવી જોઈએ તપાસના બદલે એને જે આખી ફરિયાદ છે ફરિયાદ ચેન્જ કરવાની વાતો કરી છે એને લઈને આખો માહોલ ગરમાયો છે, એને લઈને આદેશો પણ અપાયા છે, સાચી તપાસ કઈ રીતે સાચી રીતે સાચી દિશામાં ચાલે એના પણ આદેશો અપાયા છે. પણ જે યામિનીએ જે ચેટ રજૂ કરી છે એમાં પોલીસનું કહેવું છે કે એમાં આખે આખો અલગ એંગલ આવી રહ્યો છે, પણ એ શું ચેટ રજૂ કરી છે એમાં શું અંશો છે એ હજુ સુધી જાણવા નથી મળ્યા. પણ જે પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે, જે યામિનીએ જે ચેટો રજૂ કરી છે, જે વાર્તાલાપ એ બંને વચ્ચે થયો છે એમાં કંઈક ને કંઈક અંશો છુપાયેલા છે. શક્યતાઓ છે કે આ જે તપાસ પૂરી થાય ત્યાં સુધી એ પણ મીડિયા સામે અંશો આવે કે એમાં શું ચર્ચા થઈ છે, શું ચેટ થઈ છે. પણ અત્યારે જે મહત્વનો જે મુદ્દો છે એ મુદ્દો છે જે આરોપ યુવતીએ લગાવ્યો છે, એ આરોપ છે કે પોલીસ દ્વારા ખુદને એને નિવેદન બદલવા માટે ફોર્સ કરાય છે, એના ઉપર બહુ ખરાબ રીતે એની સાથે વાત કરવામાં આવી રહી છે અને ધાક ધમકી આપવામાં આવી રહી છે. આ મુદ્દો જે છે એ અત્યારે ગરમાયો છે અને આને લઈને આખા તપાસના આદેશો અપાયા છે. યામિની જો વાત કરીએ તો યામિની પણ શંકાના દાયરામાં છે, પણ પોલીસના પણ બે નિવેદન છે, પહેલા રાજકોટથી ધરપકડ થઈ હોવાના નિવેદન છે, જયારે બીજી તરફ એક નિવેદન છે કે એમને પકડી લઈને એમનું નિવેદન માટે માત્ર અહીંયા લવાયા હતા. એમની ચેટના આધારે ખબર પડે છે કે યામિની અને જે યુવતી છે જેને ફરિયાદ કરી છે એ બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક વાર્તાલાપ થયો છે, અને એમાં યુવતીએ ફરિયાદ કરી છે એ ખોટી છે એવું ક્યાંક પોલીસનો અંશ દેખાઈ રહ્યો છે કે એવું જણાવવા માંગે છે. પણ અત્યાર સુધી ક્લિયર નથી થયું કે ખરેખર શું છે. 4 દિવસથી આ તપાસ ચાલી રહી છે, મહિલા આયોગે પણ આનો રિપોર્ટ માંગ્યો છે, કારણ કે આખો રિપોર્ટ જે 4 દિવસથી જે પ્રમાણે જે પીડિતાની પૂછપરછ થઈ રહી છે, જે રીતે પીડિતા ઉપર વારંવાર બ્લેમ કરવામાં આવે છે, વારંવાર એને વધારાના સવાલો જે કહી શકાય પૂછવામાં આવે છે, નિવેદન બદલવા માટે કહેવામાં આવે છે, એના લીધે મહિલા આયોગે પણ સક્રિયપણે પોલીસને આદેશ આપ્યો છે કે 1 અઠવાડિયામાં તમામ પ્રકારની સંપૂર્ણ તપાસનો રિપોર્ટ આપવામાં આવે. ગૃહમંત્રી દ્વારા પણ તપાસનો આદેશ અપાયો છે કે આની જે સ્પષ્ટ તપાસ થવી જોઈએ ને શું છે તાત્કાલિક જાણ કરવામાં આવે. એટલે આખું અત્યારે જે પોલીસ તંત્ર છે સક્રિય છે, ક્રાઇમ બ્રાન્ચ ખાતે અધિકારીઓ આવી રહ્યા છે, પોલીસના જે પણ અધિકારીઓ છે અત્યારે અહીંયા આવી રહ્યા છે, અને જે આખી વાત છે શું છે એ શક્ય છે કે આવનાર સમયમાં ખ્યાલ આવે. બિલકુલ જયંતિ, જોડાયા માહિતી આપી તે બદલ આપનો ખૂબ